नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान अने प्रकरण नंबर 8 कोष, कोषनी रचना अने कोषना कार्यो एटले के आपणे विद्यार्थी मित्रों कोष विषय जोईशुं। आजे कोषना भागोनी आपणे चर्चा करवाना छे। तो कोषना भागोमां सौथी पहेला आपणे जोईशुं कोषरस पटल। कोषरस पटल ए शुं छे विद्यार्थी मित्रों? कोषनो एक भाग छे। तो कोषना मूलभूत घटकों तरीके कया कया होय छे? कोषरस पटल, कोषरस અને કોષ કેન્દ્ર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જે તમને આકૃતિ 8.7 આપેલ છે, જુઓ કોષરસ, કોષ કેન્દ્ર અને કોષરસ પટલ, આ રીતે મૂળભૂત આ ત્રણ ઘટકો હોય છે। કોષરસ પટલ एक कोष ने बीजा कोष तथा घेरायेल द्रव्यो थी अलग करे छे। कोषरस पटल शुं करे छे विद्यार्थी मित्रों? एटले के एक कोष ने शुं छे विद्यार्थी मित्रों? सपाटी बीजा कोष नी सपाटी थी अलग पाड़े छे। एटले के ते कोष ने शुं छे? सेपरेट बनावे छे, अलग अलग बनावे छे। ते बधा ज कोष मां छेल्लो जे भाग होय छे, जे आवरण जे होय छे छेल्लो, ते एक आवरण कयो होय छे? कोषरस पटल नो आवरण होय छे। कोष ने बीजा कोष तथा घेरायेल द्रव्यो थी अलग करे छे। કોષરસ પટલને જીવરસ પટલ પણ કહેવામાં આવે છે। કોષરસ પટલ છિદ્રાળુ હોય છે। કોષરસ પટલ કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવર જવર માટેનું નિયમન કરે છે। વિભિન્ન કયા પદાર્થોને કોષરસની અંદર જવા દેવું અને કયા પદાર્થોને કોષરસની બહાર જવા દેવું તેનું નિયમન કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? આપણું આ જે કોષરસ પટલ છે તે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કોષરસ પટલ શું છે વિદ્યાર્થી મિત્રો? એક જીવરસ પટલ પણ છે, તેને આપણે જીવરસ પટલ પણ કહીએ છીએ। અને તે એક કોષને બીજા કોષથી શું કરે છે? અલગ કરે છે। અને અંદર કોષરસની અંદર કોષરસ પટલની અંદર રહેલા દ્રવ્યોને શું છે વિદ્યાર્થી મિત્રો? બીજા દ્રવ્ય બીજા કોષરસ બીજા કોષમાં ભળી જતા પણ અટકાવે છે। અને કોષરસ પટલ છિદ્રાળુ હોય છે, તેથી કયા પદાર્થોને તે કોષરસની અંદર જવા દે અને કયા પદાર્થોને કોષરસની બહાર જવાનું છે તેનું નિયમન કોષરસ પટલ કરે છે। પ્રવૃત્તિ 8.3 કે કોઈ પણ કોષના મૂળ ઘટકને અવલોકન કરવા માટે એક ડુંગળી લો, ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરો। તમે ડુંગળીને સફેદ માંસલ સપાટીને ચીપિયાની મદદથી કે હાથ દ્વારા પણ અલગ કરી શકો છો। તમે ડુંગળીને તોડીને પણ આ પાતળા પટલને અલગ કરી શકો છો। જો કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકીને પાતળા પટલને તેની ઉપર મૂકો તો પાતળું પટલ બ્લેડ અથવા ચીપિયાની મદદથી લઈ શકાય છે। હવે આ પટલ મિથિલિન બ્લુ વડે અભિરંજિત કરો અને તેના પર શું છે એક કાચની કવર સ્લિપ મૂકો, જેથી શું છે વિદ્યાર્થી મિત્રો? સ્લાઇડ બની જશે। ધ્યાન રાખો કે કાચની કવર સ્લિપની અંદર હવાના પરપોટા રહી ન જાય। ત્યારબાદ માઇક્રોસ્કોપની મદદથી તમારે અવલોકન કરશો તો તમને વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં આકૃતિ નામ નિર્દેશનવાળી તમને આકૃતિ મળશે કે જે તેની સરખામણી આપણે 8.5 આકૃતિ 8.5 વડે સાથે કરવાના છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરીશું ડુંગળીના પડનું, ત્યારે આપણને શું જોવા મળશે તે જોવાનું છે કે ડુંગળીના કોષનું સીમાસ્તર કોષરસ પટલ હોય છે। સીમા એટલે કે છેલ્લું સ્તર કયું હોય છે? છેલ્લું સ્તર કોષરસ પટલ, જે એક વધારાના દઢ આવરણ દ્વારા પણ આવરિત હોય છે, જેને કોષ દિવાલ કહે છે વિદ્યાર્થી મિત્રો। કોષરસ પટલની પાછળ પણ એક હજુ કઠણ આવરણ હોય છે, તેને શું કહેવાય છે? કોષ દિવાલ। હવે કોષ દિવાલ ફક્ત વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, તે સજીવ કોષોમાં જોવા મળતી નથી। કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે, તેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર કહીએ છીએ। જો આ આને શું કહીએ છીએ? કોષ કેન્દ્ર કહીએ છીએ। આ જે બહાર જે કોષરસ પટલની બહારનું આવરણ છે, આ જે લીટી દેખાય છે, તે વિદ્યાર્થી મિત્રો શું છે? કોષ દિવાલ છે। કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલો હોય છે। કેવો? કોષ કેન્દ્ર અને કોષરસ પટલ, કોષરસ પટલ બહારનું આવરણ છે અને કોષ કેન્દ્ર શું છે વિદ્યાર્થી મિત્રો? આ કોષરસ પટલ છેલ્લું સ્તર છે અને કોષ કેન્દ્ર તેની વચ્ચે આવેલું હોય છે,
તેની આજુબાજુ એક રસ આવેલો હોય છે, તે કેવો હોય છે? જેલી જેવો પ્રકાર હોય છે. જેલી જેવો રસ હોય છે તેને શું કહેવામાં આવે છે? કોષ રસ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? કોષ રસ. તમે અહીં જોઈ શકો છો કોષ દિવાલ અહીં બતાવેલ છે. આ છે કોષ કેન્દ્ર, બરાબર છે. આ કોષ રસ એટલે પ્રત્યેક કોષ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંથી છૂટો પડે છે અને પ્રત્યેક કોષમાં આપણે કોષ કેન્દ્ર જોવા મળે છે અને કોષ રસ અને કોષ દિવાલ જોવા મળે છે, બરાબર છે. ડુંગળીના પડના કોષનું આપણે જયારે અવલોકન કરીશું ત્યારે આપણને આ રીતે જોવા મળશે. આપણે પહેલા જ અભ્યાસ કરી ચૂક્યા છે કે કોષરસ પટલ કોષને આકાર આપે છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું આવરણ પણ આવેલું હોય છે, જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ. કોષ દિવાલ વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલી છે? કોષરસ પટલની બહારના આવરણમાં આવેલી હોય છે. કોષરસ પટલની ફરતે વધારાનું પડ વનસ્પતિના કોષોનું શું કરે છે? રક્ષણ કરે છે. વનસ્પતિના કોષોનું તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણ જરૂરી છે. તે કોણ આપે છે રક્ષણ વિદ્યાર્થી મિત્રો? આ કોષ દિવાલ. તે મૃત કોષોની બનેલી હોય છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે કારણ કે તે સ્થાન બદલી શકતી નથી. જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી તેવી જ રીતે તમે ટ્રેડેસ્કેન્સિયા પછી ઇલોડિયા અથવા તો રાઇનોના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવીને અવલોકન કરી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો શું છે વનસ્પતિ કોષની રચનાનું આપણે શું જોયું? કોષરસ પટલ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તેમાં કેન્દ્રમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. કોષના કેન્દ્રમાં ઘટ જે દ્રવ્ય હોય છે તે કોષ કેન્દ્ર કહેવાય છે. પછી જે જેલી જેવો આવરણ હોય છે તેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કોષ રસ કહીએ છીએ. આ રીતે આપણે કોષરસ પટલ વિશે માહિતી મેળવી.